आ तरफ મહત્વના સમાચાર મળી રહ્યા છે। બિહાર ભાગલપુરમાં નિર્માણાધીન બ્રિજ ધરાશાયી થયો છે। બ્રિજનો 100 ફૂટ લાંબો ભાગ ધરાશાયી થયો છે। 29 એપ્રિલ 2022 બ્રિજને 36 સ્લોપ તૂટ્યા હતા, તો 1750 કરોડમાં તૈયાર થયો હતો આ બ્રિજ। તો તંત્રની ફરી એક વખત ઘોર બેદરકારીનો આ વિડિયો આપ આપની ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। સંદેશ ન્યૂઝ આપને આ દ્રશ્યો બતાવી રહ્યું છે। બિહારના દ્રશ્યો છે। બિહારના ભાગલપુરમાં નિર્માણાધીન બ્રિજ ધરાશાયી થયો છે। હજી તો મોરબી પુલ દુર્ઘટનાની જે ઘટના છે તેના ઓસાર હજુ તો આપણી સામેથી ગયા નથી। ત્યાં જ ફરી એક વખત સરકારની હલકી ગુણવત્તાની કામગીરીનો આ બ્રિજ પર્દાફાશ કરી રહ્યો છે। તો બ્રિજનો 100 ફૂટ લાંબો ભાગ ધરાશાયી થયો છે। 29 એપ્રિલ 2022 બ્રિજના 36 સ્પેન તૂટ્યા હતા। 1750 કરોડમાં આ બ્રિજ તૈયાર થયો હતો। હવે બ્રિજ બને છે, માત્ર બનવા પૂરતા બ્રિજ બનતા હોય તેવું કહેવામાં પણ સહેજે અતિશયોક્તિ નથી। કારણ કે જે પ્રકારે અમદાવાદનો હાટકેશ્વરનો બ્રિજ હોય, વડોદરામાં નિર્માણાધીન અટલ બ્રિજ હોય, કે પછી આ મોરબીનો બ્રિજ હોય, કે પછી આપણે જે આ બિહારના ભાગલપુરનું જોઈ રહ્યા છે, બ્રિજ પરથી પસાર થતા પહેલાં લોકો હવે 100 વખત વિચારશે એ વાત નક્કી છે। ઓનલાઈન પર આઉટપુટ હેડ મનીષ પુરોહિત જોડાઈ ગયા છે। મનીષ, જે રીતે આ નિર્માણાધીન બ્રિજ ખાબકી પડ્યો છે, હવે લાગે છે કે લોકોને બ્રિજ ઉપરથી પસાર થતા પણ 100 વખત વિચારવું પડશે કે આ બ્રિજ સલામત રહેશે કે હું સલામત રહીશ। ખૂબ જ દુઃખદ સમાચાર એટલા માટે છે, કારણ કે આ ગંગા નદી પર જે બની રહેલો બ્રિજ છે અને એમાં લગભગ 4 વર્ષ પહેલા જ બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે એનું શિલાન્યાસ કર્યો હતો અને ત્યારબાદ આ બ્રિજનું જે નિર્માણ કાર્ય છે તે ચાલી રહ્યું હતું। ખૂબ જ ચોંકાવનારી વાત એ છે કે 1770 કરોડ રૂપિયા જેટલા ખર્ચના લાગતથી આ બ્રિજની કામગીરી ચાલતી હતી, પરંતુ અચાનક જ કાગળનો ઘોડો તૂટી પડે એવી રીતે નદીમાં આખે આખો બ્રિજ આંખોની સામે તૂટી પડતો એવો વિડીયો સોશિયલ મીડિયામાં અને ખાસ કરીને અત્યારે જોવા મળી રહ્યો છે। આ જે દ્રશ્યો છે એ હચમચાવનારા એટલા માટે છે અને ખાસ કરીને આપણે થોડા દિવસ પહેલા જ જે મોરબીની દુર્ઘટના જોઈ છે, યશ, ગુજરાતના દર્શકોએ એ ઘટનાક્રમ આંખોની સામે જોયો છે અને હજી પણ એ લોકો યાદ કરે છે તો આંખો શરીરના રૂવાડા ઉભા થઈ જાય એ પ્રકારના ભયાનક દ્રશ્યો આપણે બધાએ જોયા છે। ખૂબ જ સારી અને આશ્વસ્ત વાત એ કહી શકાય, કારણ કે આ બ્રિજ પર અત્યારે નિર્માણ કામ ચાલતું હતું, આ ઢીલી કામગીરીનું પણ પરિણામ છે અને બીજી બાજુ અહીંયા આના પર કોઈ જે પબ્લિક માટે ખુલ્લો નહોતો મૂકવામાં આવ્યો, એટલે એ બહુ રાહતની વાત છે કે એમાં કોઈ જાનહાનિના સમાચાર અત્યાર સુધીમાં નથી આવ્યા, પરંતુ ખૂબ મોટા ભ્રષ્ટાચારની ગંધ છે તે આ બ્રિજના નિર્માણ કામમાંથી આવી રહી છે। કારણ કે બિહારના ભાગલપુરમાં જે દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે ટીવી સ્ક્રીન પર એ ખૂબ જ ચોંકાવનારા છે, કારણ કે જે રીતે આખો આખો બ્રિજ ફરીથી એકવાર તમે જુઓ કે કેવી રીતે આખો બ્રિજ એકદમ ફિલ્મોમાં તમે જોતા હોય એનિમેશન જે પ્રકારે થતું હોય અને એમાં બ્રિજ તૂટીને નીચે પડતો હોય, બિલકુલ એ જ પ્રકારના દ્રશ્યો અત્યારે ટીવી સ્ક્રીન પર આપણને જોવા મળી રહ્યા છે। અને ખૂબ ચોંકાવનારી વાત અહીંયા એ છે કે 1770 કરોડ રૂપિયા જેટલું માતબર બજેટ એના માટે ફાળવવામાં આવ્યું હતું, અગવાની અને એની વચ્ચે ગંગા નદીના ઉપર આ બ્રિજનું નિર્માણ કામ ચાલતું હતું। ખૂબ મોટી વાત અહીંયા એ છે કે આ કોને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, કયા કોન્ટ્રાક્ટરો એના પૈસા નદી પર બ્રિજ બનાવવાના પૈસા ખિસ્સામાં નાખી દીધા, જો અત્યારથી જ આ પ્રકારની પરિસ્થિતિ હોય યસ તો આ બ્રિજ બન્યા પછી શું થવાનું હતું એ પણ આપણે ખૂબ જ વિચારીએ તો પણ આપણા રૂવાડા ઉભા થઈ જાય પ્રકારના દ્રશ્યો છે। કારણ કે આ જ પ્રકારની પરિસ્થિતિ વારંવાર દેશમાં જોવા મળતી હોય છે અને એની પાછળનો સૌથી મોટો કીડો છે અને એ કીડો એ છે કે ભ્રષ્ટાચાર છે। આ ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરો પોતાના ખિસ્સા ભરવા માટે સસ્તા ભાવના ટેન્ડર ઉઠાવે અને સરકારની તિજોરી સાફ કરીને પોતાના ઘર ભેગા કરે અને આ જ એનું પરિણામ છે। ગુજરાતે ખૂબ સારી રીતે જોયું છે યશ, કારણ કે થોડા દિવસો પહેલા જ આપણે 136થી વધારે જિંદગીઓ આ જ પ્રકારે બ્રિજને નદીમાં ખાબકતા જોઈ છે અને એના પછીની જે ભયાનક યાદો છે હજી પણ આપણે નથી ભૂલી શકતા, એટલે આ પ્રકારના જે દ્રશ્યો છે તે વિચલિત કરનારા ચોક્કસીને સાથે સાથે તંત્ર પર ગાલ પર તમાચા બરાબર છે। કારણ કે આવા ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોના પાપે અસંખ્ય માનવ જિંદગીઓ પર જે મોટું જોખમ સર્જાય છે તે વિચારીએ તો પણ આપણા રૂવાડા કાપી જાય, આપણને ડર લાગી જાય એ પ્રકારના દ્રશ્યો, કારણ કે ગઈકાલે આપણે રેલ દુર્ઘટના જોઈ છે અને ત્યારબાદના આ દ્રશ્યો જોઈએ તો બિલકુલ એવું લાગે છે કે એક પછી એક જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જુઓ એકદમ કેવી રીતે કોઈ ફિલ્મોમાં તમે જોયું હોય ને કોઈ બ્લાસ્ટ કરવામાં આવતો હોય બ્રિજનો, બિલકુલ એ જ પ્રકારના દ્રશ્યો જે મોરબીમાં થયા હતા અને એ જ રીતે ભાગલપુરમાં આ બ્રિજ ગંગા નદીમાં જે બનતો હતો 1770 કરોડ રૂપિયાના ખર્ચે બનતો હતો, જેનું ઉદ્ઘાટન જેનો શિલાન્યાસ કરવા માટે ખુદ મુખ્યમંત્રી નીતિશકુમારે ગયા હતા। શું નીતિશકુમારના રાજ્યમાં જે સુશાસન બાબુની વાતો થાય છે, જે સુશાસનની વાતો ચાલે છે, ત્યાં શું આ પ્રકારના બ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે તે પણ એક મોટો સવાલ છે અને આ સવાલ એટલા માટે પણ થાય છે કારણ કે બ્રિજ બને એ પહેલાં જ કડક ભૂસ કાગળના ઘોડાની જેમ નદીમાં પડીને ખાબકીને ધ્વસ્ત થઈ જાય છે। આ જ બતાવે છે કે કઈ પ્રકારે ભ્રષ્ટાચાર જે સિસ્ટમમાં સડાની જેમ ઘૂસી ગયેલો છે યશ। બિલકુલ
जी मनीष, माहिती बदल आभार। तो जी रीते आपे आ एक्सक्लूसिव दृश्यों जोया छे, संदेश न्यूज आपने एक्सक्लूसिव दृश्यों बताई रह्यो छे। भागलपुर ना दृश्यों छे, गंगा नदी पर निर्माणाधीन ब्रिज खाबकी पड्यो छे। जो के आ ब्रिज पर हजू निर्माणाधीन हतो, आ ब्रिज लोको माटे खुल्लो मुकवामां आव्यो नथी, जेना कारणे मोटी जानहानि टळी छे। परंतु जो जानहानि थई होत तो ए अकल्पनीय होत, कारण के मोरबी पुलनी दुर्घटना ना आपणे तमाम साक्षी छीए। अने कंईक आवुं ज बिहारना भागलपुर में बन्यु छे, सदनसीबे कोई जानहानिना समाचार नथी मळ्या।